મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા સમગ્ર ગુજરાતમાં પંચોતેર લાખ વૃક્ષો વાવવા તેમજ ઉછેર કરવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે તે સુરતમાં પણ પ્રાણી સંગ્રહાલયની અંદર બે હજારથી વધારે વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી રોપવામાં આવ્યા હતા જેમાં વિવિધ સંસ્થાઓએ પોતાનું યોગદાન આપ્યું હતું વૃક્ષારોપણ જાગૃતિનો સંદેશ વધુમાં વધુ ફેલાય તે માટે થઈને અલગ અલગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બાળકો માટે પેઇન્ટિંગ તેમજ સંકલ્પ ચિઠ્ઠી

તેવી જ રીતે સુરતને ગ્રીન સિટી બનાવવા માટે થઈને સુરતમાં પણ પ્લાન્ટેશન જે છે તેની શરૂઆત થઈ છે જોઈ શકાય છે જે પ્રકારે સુરત પ્રાણી સંગ્રહાલય ખાતે બે હજાર જેટલા જે વૃક્ષો છે તે વાવવામાં આવી રહ્યા છે ખાસ મિયાવાકી વાકી પદ્ધતિ જે છે તે મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષારોપણ છે તે કરવામાં આવ્યું છે ખાસ કરીને મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા જે પ્રકારે પંચોતેર લાખ વૃક્ષની એક મોહિમ ઉઠાવી છે ને તેને જ લઈને ખાસ કરીને સુરતમાં પણ આ પ્રકારની એક મોહિમ ચાલી રહી છે ને તેના જ ભાગરૂપે જે પ્રકારે કાર્યક્રમ છે તેનું આયોજન થઈ રહ્યું છે ને સુરતમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ પ્રકારે વૃક્ષારોપણ કરવામાં આવી જે પ્રકારે વૃક્ષારોપણ તો કરવામાં જ આવી રહ્યું છે પરંતુ તેમના સંકલ્પ માટે થઈને પણ લોકો છે તે પ્રતિજ્ઞા લઈ રહ્યા છે અનેક સંસ્થાના લોકો ઉપસ્થિત એમની સાથે વાત કરીશું જે પ્રકારે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે તમારું નામ જણાવો અને કઈ સંસ્થામાં મારું નામ વૈશાલી સાવલિયા છે અને હું ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયા ફાઉન્ડેશનમાં ગ્રુપમાં હું કામ કરું છું અને આજે શ્રી શ્રીયારામ ગ્રીન વર્લ્ડ ગ્રુપ અને રામભાઈ લુખી તથા મહાદેવ ગ્રીન ચેરિટેબલ ટ્રસ્ટ અર્પિતભાઈ ડાખરા તથા અમારી સહયોગી સંસ્થા ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયા ફાઉન્ડેશન દ્વારા ગ્રુપ તમામ મેમ્બરો આજે આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટર પ્રફુલ્ભા શિરોયા હોમગાર્ડની તથા એમની ટીમ તથા સાધનાબેન સાવલિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝના ઓનર તથા પિનલબેન રાદડિયા લક્ષ્ય ફાઉન્ડેશનના પ્રમુખ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને વૃક્ષારોપણનો સફળ કાર્યક્રમ અમારો બનાવ્યો જણાવજો જે પ્રકારે વૃક્ષારોપણ કરી રહ્યા છું અને વૃક્ષો ખૂબ જ જરૂરી છે વૃક્ષો એટલા માટે જરૂરી છે કે આવનાર સમયમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી જવાનું છે અને અત્યારે આપણે એનો અહેસાસ પણ કરી રહ્યા છીએ આપણે આ ગરમીમાં અત્યારે આપણે રહી નથી શકતા તો આપણે મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓની શું હાલત થતી હશે તો આ વૃક્ષો હશે તો તેના છાંયે તે પ્રાણીઓ બેસી શકશે પક્ષીઓ પોતાનો માળો કરી શકશે અને એના માટે ખાસ તો આપણે થોડીક કાળજી લેવી જરૂરી છે અને પર્યાવરણનું જતન આપણે વૃક્ષો વાવીને જ કરી શકીશું જેના કારણે વરસાદ પણ ખૂબ સારા પ્રમાણમાં થશે જો વૃક્ષો વાવીશું તો પાણીનું પ્રમાણ પણ વધશે અને આવનાર સમયમાં આપણને પાણી પાણી માટે પણ પ્રોબ્લેમ નહીં રહે તો એના માટે જનજીવન અને સમાજ માટે લોકો માટે આપણે એક જાગૃત નાગરિક નાગરિક તરીકે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વધારેને વધારે વૃક્ષો વાવવા એ આપણે એક ફરજ છે આજે જે વૃક્ષારોપણ કર્યું છે ત્રણેય સંસ્થાઓનો હું પર્સનલી દિલથી આભાર માનું છું કે આવા કાર્યક્રમો આવી સેવાકીય સંસ્થાઓ જે કરતી હોય છે એમને આપણે સહયોગ કરવો જોઈએ જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આને સહયોગ કરે અને આપણાથી બને એટલું આપણે પણ આપણા ઘર આંગણ કુંડામાં વૃક્ષો નાના નાના વાવીએ વૃક્ષોનું મહત્ત્વ પશુ પંખી માણસો અને આપણે જે જીવજંતુ છે બધામાં એટલું જ મહત્ત્વ છે જેટલું આપણે ખાવું જરૂરી છે એટલું આપણા જીવનમાં ઓક્સિજન જરૂરી છે જો વૃક્ષો હશે તો ઓક્સિજન આપણને મળશે નહીંતર આપણે ઓક્સિજનના પેલા લેવા પડશે બાટલા ઘરે રાખવા પડશે માટે બધી જ જાહેર જનતાને અપીલ કરું છું કે વૃક્ષો વાવો અને આવી સહયોગી સંસ્થાઓને મદદ કરો જેથી આપણે આપણું અને આપણી આવનારી પેઢી હિત ઈચ્છીએ આપ ચડાવ ખાસ કરીને વૃક્ષારોપણ કર્યું છે કેવું લાગે આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વર્લ્ડમાં ચાલી રહી છે આ સમસ્યાનું એક જ તોડ કહેવાય તો એ વૃક્ષારોપણ છે આ સંસ્થાએ આ તાને સંસ્થાએ મળીને આજે બે હજાર વૃક્ષનો સંકલ્પ કર્યો છે અને આજે એ બે હજાર વૃક્ષ સંકલ્પ રોપીને એ ટાર્ગેટ પૂરો કર્યો છે આનાથી એમ કહેવાય કે લોકો આજે ઘરમાં એસી મુકાવી રહ્યા છે પણ આ સંસ્થાઓ આ દેશમાં એસી મૂકવાનું કામ કરી રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગ જે સમસ્યા છે એ સમસ્યાનો અને દૂર કરવા માટે આ એક જ રસ્તો છે કે વૃક્ષરોપણ ચોક્કસથી તો જે પ્રકારે તમામ સંસ્થાઓ જે છે તમામ સંસ્થાઓ વૃક્ષારોપણ કરી રહી છે અને ખાસ કરીને જે પ્રકારે આખું એક મોહિમ જે ચલાવવામાં આવી રહી છે બે હજાર વૃક્ષોનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ તમામ વૃક્ષો જે છે તે ઉછેરવા માટે થઈને પણ સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને જે પ્રકારે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા પણ આ પ્રકારનો સંકલ્પ સંકલ્પ કરવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે વૃક્ષારોપણ થઈ રહ્યા છે તેથી કરીને ગ્લોબલ વોર્મિંગ જે ચાલી રહ્યું છે તેને ટાળી શકાય અને ખાસ કરીને તેમાં મદદરૂપ થઈ શકાય જો વૃક્ષો હશે તો આવનારા સમયમાં આવનારા ભવિષ્યમાં જીવન સૃષ્ટિ છે તે શક્ય બનશે અને તેના જ કારણે જે પ્રકારે વૃક્ષારોપણ છે તે જરૂરના જરૂર થાય અને વધુમાં વધુ થાય તે પ્રકારના પ્રયાસો મંતવ્ય ન્યૂઝ ચેનલ પણ કરી રહી છે એટલે જ સમગ્ર ગુજરાતમાં પંચોતેર લાખ વૃક્ષો જે છે તે વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે કેમેરામેન કેસી વગાજ સાથે દિવસ પરમાર મંતવ્ય ન્યૂઝ સુરત